જડ, જે જે દેખાય છે તે તે જડ છે, અને જે દેખનારો છે તે ચેતન છે. જે દેખનારો છે, જાણનારો છે, વેદનારો છે તે ચેતન છે. અહીંયા આપણે સામાન્ય માણસ સમજી શકે એવી વસ્તુ લીધી છે. આ જડ પદાર્થો દુનિયાને, એટલે આ ટેબલ છે, આ ટેબલ ગમે તે ટેબલ જડ છે. આ ચેઇન છે, સોનાની કે ચાંદીની કે પિત્તળની કે તાંબાની ગમે તે, એ જડ છે. આ એક ઘર છે, ઝૂંપડી નાનું કોટેજ છે, એ શું છે? એ પણ જડ છે. અને અહીંયા જે આ લીધું છે એ સિદ્ધ ભગવાન લીધા છે. કારણ કે સિદ્ધ ભગવાન જે છે, જોકે આપણે જોઈ શકતા નથી એમને, પણ સિદ્ધ ભગવાન જે છે એ કેવળ ચેતન છે. સિદ્ધ ભગવાન એટલે શું? કેવળ ચેતન. જેમ કેવળ જ્ઞાન હોય છે ને ભાઈ, એમ કેવળ ચેતન, એમ નામ સિદ્ધ ભગવાન. હું ચેતન ખરો કે નહીં? કે તું ચેતન છો ખરો ભાઈ, પણ તું તારા સ્વરૂપને તો જાણતો નથી બાપા. એટલે તું ચેતન છો, પણ તને ચેતનની નથી તો શ્રદ્ધા, અને નથી તો જ્ઞાન, તો અનુભવ તો ક્યાં થયો? તું છો ચેતન, પણ તું તારી જાતનો સ્વીકાર કરતો નથી. બોલે છે ખરો કે હું આત્મા, પણ પછી કે સાહેબ મને બહુ ભૂખ લાગે. એટલે તું કહેતો તો હું આત્મા, તો આત્માને ભૂખ લાગે? સાહેબ હું ઠીંગડો છું. એટલે તું કહેતો તો ના આત્મા, તો આત્મા ઠીંગડો હોય? આ જીવ બોલે છે પણ એને ભાવ ભાસતો નથી, અને બોલે છે ત્યારે પોતે જીવ શબ્દો બોલે છે એનો અર્થ પણ એના અંતરમાં એ પ્રતિભાસ્યમાન, પ્રતિબિંબિત હાજર થતો. એટલે ભગવાને તો એવું કહ્યું, બે રીતે સમજાવ્યું છે. અજ્ઞાની જીવનું સ્વરૂપ સમયસાર કળશમાં એમ કીધું કે આ બધા મોહ રૂપી દારૂ પીને રખડે છે એમ કીધું, અને એનાથી આગળ જઈને દર્શન પાહુડમાં કુનકુન સ્વામી કહે છે આ સમ્યક્ત્વ વગરના બધાય મૂળદા. હાલ આવું કહેવાય? એવું કીધું, જ્યાં જે જીવ સમકીતી નથી એ મૂળદું છે, એવું કીધું. કેમ કેમ કીધું? કારણ કે સંકીતી સિવાય બીજા જીવો તે અંતરથી હા કહેતા, અંતરથી એટલે વેદનથી કહેતા. ઠીક છે,